गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्टैंडर्ड थर्ड विषय छे आपरो गुजराती। विद्यार्थी मित्रों, आपरे सेकंड में हता त्यारे गुजराती में सीखी गया छे स्वर अने व्यंजन स्पेलिंगो साथे। तमने लगता वाँचता तो आवड़ी गयुं छे। हवे आपरो पहेलो लेसन छे काव्य नंबर एक, मारे शाळाए जवुं छे। एक बाळक छे जे पोतानी माताने कहे छे, मम्मीने कहे छे कि मम्मी मारे शाळाए जवुं छे। चलो तो आपणे आजथी शुरू करिए, मारे शाळाए जवुं छे। बताओ तो पहला आपणे ज्ञान लेवा माटे क्या जईए छीए? सरस, शाळामां। बराबर ने? शाळा एटले स्कूल, शाळा एटले स्कूल। अहींया कहे छे मम्मी मारे शाळाए जवुं छे। सवारे नाहीं धोई बाळक शू कहे छे के मम्मी मारे शाळाए जवुं छे। मारे धोरण त्रणमां भणवुं छे। शू कहे छे? कया धोरणमां भणवानुं कहे छे? सरस, ત્રીજા ધોરણમાં। પહેલું ધોરણ તો ભણી ગયો, બીજું ધોરણ પણ ભણી ગયો, પહેલું ધોરણ પણ ભણી ગયો, બીજું ધોરણ પણ ભણી ગયો, હવે કયા ધોરણમાં આવે છે? ત્રીજા ધોરણમાં। તો એ કહે છે મમ્મી મારે સ્કૂલમાં જવું છે, ધોરણ ત્રણમાં ભણવું છે, મારે શાળાએ જવું છે, માં શારદાને વંદન કરવા છે। શારદા એટલે કોણ? સરસ્વતી। વિદ્યાની દેવી કોણ? સરસ્વતી, જે આપણને શું આપે છે? જ્ઞાન આપે છે। આપણે સ્કૂલમાં આવીએ તરત શું કરીએ છીએ? પ્રાર્થના કરીએ છીએ ને, માં શારદાને વંદન કરવા છે। સ્કૂલમાં આવી આપણે પહેલાં શું કરીએ છીએ? માં શારદાને વંદન, એટલે કે સરસ્વતી માતાને વંદન, યાની કે પ્રાર્થના। આપણે સવારે સ્કૂલમાં આવી અને પ્રાર્થના કરીએ છીએ ને, સરસ, એ માં સરસ્વતી। મારે સદગુણોને ખીલવવા છે, સદગુણો એટલે સારા ગુણો। આપણે જે ભણ્યા આજે, જે માં સરસ્વતી દેવી અમે આજે જે પણ ભણીએ તેનું અમને અમારા સારા ગુણો ખીલવજે, એટલે સારા ગુણો અમને આપજે। બરાબર ને? પછી શું કહે છે? સાથે સારા સંસ્કારો મેળવવા છે, સારા સંસ્કારો। હે માં સરસ્વતી દેવી, અમને સારા સંસ્કારો તું આપજે। સંસ્કાર એટલે શું? તો સાંભળો, જે આપણા વડીલો કે, મમ્મી પપ્પા દાદા દાદી, જે આપણાથી મોટા હોય આપણને જે પણ કહે તેનું આપણે મેળવવું, એટલે કે લેવું, એમના સારા સંસ્કારો મેળવવા, જે પણ કહે એમની આજ્ઞાનું પાલન કરવું। બરાબર ને? એ આપણા સંસ્કારો કહેવાય। એટલે શું કહે છે? મમ્મી મારે શાળાએ જવું છે, મારે શાળાએ જવું છે। હવે સાથે શું કરવું છે જોજો? હા, ગણિતના દાખલા ગણવા છે। ગણિત એટલે મેથ્સ, મેથ્સના દાખલા ગણવા છે। મારે ઇતિહાસ ભણવો છે, ઇતિહાસ એટલે હિસ્ટ્રી, રાજા મહારાજા વિશે પણ ભણવું છે, સાથે ભૂગોળનું પણ જ્ઞાન મેળવવું છે। ભૂગોળ એટલે જિયોગ્રાફી, ભૂગોળ એટલે જિયોગ્રાફી, એનું પણ જ્ઞાન લેવું છે। મમ્મી મારે શાળાએ જવું છે, મારે શાળાએ જવું છે, પર્યાવરણનું પણ જ્ઞાન લે મેળવવું છે। કયા વિષયનું પાછું આવ્યું? પર્યાવરણ। પર્યાવરણને તમે લોકો શું કહો છો? એન્વાયરમેન્ટ। સરસ, પર્યાવરણની અંદર છોડ ઝાડ એના વિશેનું ભણવાનું હોય છે। એમાં શું, કયા છોડને કઈ રીતના ઉછેરવું, તેને પાણી કઈ રીતના પાવું, શું કરવું, એના વિશેની માહિતી મળે છે, એ પણ મારે મેળવવું છે। મારે ગુજરાતીની કવિતા ગાવી છે, સાથે બાળક શું ગાય છે? સ્કૂલમાં જઈને ગણિતના દાખલા ગણવા છે, ઇતિહાસ ભણવું છે, ભૂગોળ ભણવું છે, બરાબર ને? પર્યાવરણનું જ્ઞાન મેળવવું છે અને સાથે કવિતા પણ ગાવી છે, કવિતા પણ ગાવી છે, સાથે અંગ્રેજીમાં પણ બોલવું છે। ગુજરાતી તો આવડી ગયું પણ અંગ્રેજીમાં પણ બોલવું છે। મમ્મી મારે શાળાએ જવું છે, મારે શાળાએ જવું છે। શાળામાં રમત રમવી છે, જે તમારા લોકોની ફેવરેટ વસ્તુ હોય છે, રમત રમો છો ને બધા સ્કૂલમાં આવીને, તો આ બાળકને પણ શાળામાં આવીને રમત રમવી છે। મારે શાળાએ જવું છે, મારે ગુરુજીને વંદન કરવા છે,
માં શારદાને પણ વંદન કરવા હતા અને સ્કૂલમાં જઈને ટીચર, ગુરુજી એટલે શિક્ષક, શિક્ષક એટલે ટીચર, ટીચરને પણ વંદન કરવા છે. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? શું કહે છે? મારે ગુરુજીને પણ વંદન કરવા છે, મમ્મી મારે શાળાએ જવું છે, તું મને જલ્દી જલ્દી તૈયાર કરી દે, મારે શાળાએ જવું છે. તમને આ કવિતા ગમી ને બાળ મિત્રો? સરસ. આ કવિતા તમારે એ વન ટાઈમ નોટની અંદર લખી દેવાની. નમસ્તે.